કરમા કોહો ને બારી એક ડોહો હવે ક્યાં જાવું મારે મારે બજે થાય કોહો કોહો તો થાય જ તે ને મગાવી વસ્તુ તમે લાવો જ નહીં ને પણ ત્યાં ભૂકી મગાવી હતી દુકાને ભૂકી નહોતી તો હાબુ લેવામાં હું ફેર પડી ગયો ભૂકી હું કામ આવે કપડા ધોવામાં તો હાબુ હું કામ આવે કપડા ધોવામાં બે હરકું તો છું પણ છે તો પડે તે ને હાબુ કહીં કહીને હાથ દુખી જાય અને ભૂકી હોય ને તો ઘડીક પાણીમાં કપડા બોળી દેવી ને એટલે અડધો મેલ એમનેમ કપાઈ જાય એટલે પણ એમ કે ને હાથ દુખે એમ સાવ તેમ બદલાઈ આવો ભૂકી લઈ આવો અરે ના રે ના હવે ન્યા મારા કારે બદલાવા જાવ ઠેઠ પાદરમાં દુકાન છે ને ન્યાથી લાવ્યો હવે ન્યા જાવ તો મારા પગ નો દુખે હે ભોળા દાદા ને માણા કેમ દોડતો આવે બેઠા એ મજા નથી ને એટલે હે બકડા તાર હાઉ જીસનું પેટ કરે તો ફેશન છે ભોળા દાદા અત્યારે જીસના પેટ તો બધા પહેરે છે ને ઠીક એમ આય હું તો જાઉં ભઈ આ ભોળા દાદા આયા ઉભો હોયો નજો અને તું હું ખોટું બોલે કે મારા હાઉ છે તો પણ હું કેવું મારે હાલ 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 તું વાડી હાલ આયા મત આવવાનું પણ ઠેઠ ગામમાં ગયા રે ધક્કો મારીને ગાડી મારે કેમ લઈ જઈવી આપણે છે ઘરના ટેમ્પા કે ટેમ્પા નાખી લઈ જવી તો પણ કાક સાલો થાય એવું કરો ને હા હાલ વાડિયા તને કાક વિચારી હાલ અને તું તે વાડિયા આવજે તારો વારો છે મેં તમને કહું પૂછ્યું ઈ ભોળા દાદા ને એનો માણા હતા માથા કોઈ કરતા હતા પણ તમે કહેતા હતા મારા હાહુ આવ્યો એમ ક્યાં છે મારા બાપ હવે તો ઓલો પકડાઈ ન જાય ને ભોળા દાદા નો માણા એટલે હું એમ કહેતો હતો તો પણ એવું હું ખોટું ખોટું મારા બાન નામ દેતા હતા એ ભૂલ થઈ ગઈ બસ હવે છે મારા બાન નામ ન દેતા ખોટે ખોટું હું રાંધવાની નથી ખાજો તમે આ છે બોલો લ્યો ઓલાનું હારું કરવા ગયો ત્યાં ભોળા દાદા કે તું વાડી આ જાય તારો વારો છે અને આને બાનું નામ દીધું ત્યાં કે હું રાંધવાની નથી ખાજો તમે મારે તો ગમે ત્યાં કો હાથ થાય ઓ ઓ કટલો ગાડી નો અવાજ આવે હું આની ગાડી લઈને હું નીકળી જાઉં ક્યાં નાચાવો નાચાવો શરમ હોય ને લાગતી અને ગાડી હાલતી હોય ને તો કોઈને ખબર એ ન પડી જવે તો આમ ધીમે ધીમે હાલી જવી જવે આ તો મમરા ભાઈ હું એટલે ઉભી રહી તો ઉભી રહી તો હું છે મમરા ભાઈ છે પણ મમરા ભાઈ નું શું કામ છે હે હું ભોળા દાદા રેકડી માં ગાડી સળાવીને ભાગ્યા એ ગેરેજ જાવી કેમ ગેરેજ ગાડી શરૂ ન થાતી તો ગેરેજ લઈ જવી પણ તો ગાડી માં પેટ્રોલ નાખો તો ગાડી શરૂ થાય ને મમરા ભાઈ ફૂલ ટાંકી છે હું પણ આ રેકડી તો બકુલ ભાઈ ની છે ને તો બકુડા ની છે ને તમને રેકડી આપી બહુ કહેવાય આપી ના એમ લઈને વઈ આવ્યા રેકડી લઈને વઈ આવ્યા હા પણ ગાડી શરૂ કરાવીને તમારે ક્યાં જવું એ અમારે ભેંસ જોવા જવું ને એટલે ગાડી શરૂ કરાવવા ગેરેજ જઈએ હવે તમારે ભેંસ જોવા જવું હોય તો મારી ગાડી લઈને આપણે બે જઈ આવશું એમાં હું તો તમારી ગાડી કેટલો અવાજ કરે આવી ગાડી લઈને થોડું જવાય ભોળા દાદા ગાડી હાલે એ તો અવાજ તો કરે જ તે ને તો આ ભોળા દાદા મંગળાભાઈ ગાડી આપતા હોય ને તો એની ગાડી લઈ જઈએ આપણી ગાડી વાળો પાછી હા હા લાલ ભોળા દાદા તેની ગાડી લઈને જાવ જો પડીએ હું રેકડી બકુલભાઈ દેતો આવું ના ના બકુડા ને રેકડી દેવા ન જાવું બકુડો ભલે ગોતતો હે રેકડી તો નથી સૌ એ સૌ અહીંયા આવ્યો તો રેકડી નથી હે તમને કહું હું છું રેકડી કોક લઈ ગયું લાગે જોતો પણ હવારે તો હતી હવારે હું એમ તો હમણાં હુંધી હતી તો કોણ રેકડી લઈ ગયો છે ભોળા દાદા ની આવ્યા હતા ઈ નહીં લઈ ગયા હોય ને પણ ભોળા દાદા ને રેકડી નું શું કામ તે લઈ જાય તો મને એની વાડી હુંધી જોતો આવા દે હું હે ભગવાન રેકડી ક્યાં હશે હાલો લે મુમરા ભાઈ આપણે બે ભાગી હાલો હાલો ઉભા રહ્યો ભોળા દાદા મારે આવવાનું છે લે તારે ને શું કામ છે તું અહીંયા ઝૂંપડીએ બેસ ને તો તમે ભેંસ ને ગાડી માં લાવશો એટલે હા એ તો હાવ ભૂલાય જ ગયો હું વળતા તારે ભેંસ લઈને આવવાનું છે હાલો મમરા ભાઈ ત્રણ સવારી હાલો ના રે ના ત્રણ સવારી કઈ ગાડી નથી હાકવાની હો તો મારી ગાડી ભાંગી જાય પણ મમરા ભાઈ મારો ક્યાં વજન વધારે છે લઈ જાવ ને સારું હાલ તું ઈ તે બીજું હું સવ તો અહીંયા રેકડી પડી ને હું ઘરે ગોતું અહીંયા રેકડી કોણ લાવ્યું અમે ક્યાં લાવ્યા હવે આ તો શું છે ઈ તો મારા હાહુ છે ખોટું બોલો સવ તે રેકડી છે ને પાછા કે મારા હાહુ છે તું ન તો ખોટું બોલ્યા મારો માણા હંતાન બેઠો તે કે મારા હાહુ આવ્યા
હા હું હતા તારા ભોળા દાદા હાલો ને પછી મારે બીજું કામ હોય જવું હોય તો ક્યાં જવાનું છે મમરા ભાઈ હાસુ નહીં કહેતા ક્યાં જોવા જવાનું છે હવે હાસુ કયો ને ક્યાં જવાનું એમ હાસુ જ કહો બે જોવા જવાનું છે મને ખબર છે ભેંસ જોવા નહીં જવાનું હો નાસ્તો કરવા જાવ છો લા નાસ્તો કરવા ન જતા ભેંસ જોવા જવી અચ્છા તોય ભેંસ જોવાય મારે આવું છે હાલો પણ તને હું ભેંસ માં ખબર પડે તું આવે એ તમને ખબર પડે એટલે મને ખબર પડે હા તો તું હાલ હાલ ચાર સવારી વિયા જઈ હાલો ના રે ના ભોળા દાદા ચાર સવારી આમાં થોડા હમાય તો હાલો ને આ ફોર વ્હીલ લઈ લેવી હા એમ કરી હાલો ફોર વ્હીલ લઈને જઈ હાલો ભોળા દાદા રેખડી બાંધી જો ગાડી આરે પાડું આપી દેજો હા તે હાલો ફોર વ્હીલ બાંધી દેવી લાવેલા લાકડું દોરી એ ભોળા દાદા તો તો મારી ગાડી કેટલું બધું પેટ્રોલ ખાઈ જાય પણ પેટ્રોલ તો ભોળા દાદા પૂરાવવાના છે ને એટલે એવું મેં ક્યાં કીધું તો પણ પૂરાવી દેજો ને મને પાછા ખોટું બજાજો ભેંસ જોવા જવાનું છે એમ કીધું હરખું બાંધજો મમરા ભાઈ આમાં અમારે બેહવાનું છે બકુલ ભાઈ હરખું જ બાંધીશ પછાડતા ની ઓ પાછા પાછા ગાડી ધીમી ધીમી આવજો ઓળા દાદા હાસુન ભેંસ જોવા જવાનું છે હાસુ ભેંસ જોવા જવાનું છે ને ખોટું નહીં બોલતા ને ના રે ના નાસ્તો કરવાની જ જતા ને ના લે લે તને નાતો પાડી ભેંસ જોવા જવાનું છે ઠીક એ તો હમણાં ખબર પડી જાહે ને મમરા ભાઈ પાછું 4 કિલોમીટર જવાનું છે છૂટી જાય ને એમ બાંધજો એ હા ભોળા દાદા હાલો બેહો કરો ગાડી ચાલુ હાલો તમારે ભેંસ વેચવાની છે કઈ ભેંસ આ બાંધી અને હું કિંમત કરો 50,000 લેવાના છે હા 50,000 ની અમારે તો 10,000 વાળી ભેંસ લેવાની છે 10,000 માં ભેંસ આવે 10,000 માં ગોળા ટીકડા આવે જાવ જાવ દુકાને જઈને ગોળા ટીકડા ખાજો હા હા કઈ માં હું 500 વીઘા નો માલિક છું ઓળા દાદા આમ ધીમા રો ને બાજવાયવા કે ભેંસ લેવાયવા એ લેવાયો પણ આ દો ને મારી અમે હુક હુક કરે પણ એને ટેવ છે કરાય અને ભોળા દાદા બહાર ગામ જવી ને ત્યાં એટલું બધું તપી ન જવાય કોક વાહા ભાંગી નાખશે એટલે હું ચા તપી જતો આ તો ઈ હુ હુ કરતો તો ને એટલે હું તપી જતો પણ મેં તમને અહીંયા કીધું છું ખરા એને એવી ટેવ છે એમ કાય ટેવ ના તીકમ કેતો તો એનો મગજ બહુ ગરમ છે એનો મગજ ગરમ હોય મારો મગજ એ ગરમ જ છે હો તો પણ ભોળા દાદા હવે નક્કી કરો ભેંસ લેવી કે નથી લેવી કે લેવાની છે 50,000 ની 2,00,000 રૂપિયા કે ને તોય ભેંસ લેવાની છે પણ એને કહેજે મારી હું હુ હુ ન કરે ભોળા દાદા તમારે ભેંસ લેવી હોય તો ઠીક ને ન લેવી હોય તો ઠીક પણ મને પેટ્રોલ પુરાવી દેજો પણ મમરા બા આયા ચા પેટ્રોલ પંપ છે તમને પેટ્રોલ પુરાવી દઉં ઘડીક જે વસ્તુ લેવા આવ્યા ઈ લેવા જો ને પેટ્રોલ પુરાવી દો પેટ્રોલ પુરાવી દો એમ તીરા કરો ઉતાવળ હોય તમ તો જાવ જે જાવ ના મારે કઈ ઉતાવળ નથી મારે તો પેટ્રોલ ની ઉતાવળ છે પણ તો ઘડીક શાંતિ રાખો ને હવે ભોળા દાદા છે ને મને વાત કરવા દો તમે છે ને આઈન પા મારી વાહે હાલજો તમે અહીંયા કઈ નહીં બોલતા હું વાત કરી લઈ આ તો એને કહેજે મારી હું 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 ન કરે એમ અરે હવે ઈ કેવો હું હું કરે ઈ જોવા તમે હાલો અને એ શું કરશે તો આપણે શું કરશું લ્યો 10,000 માં લેવા આવ્યા 10,000 માં આવે આવી ભેંસ પણ આ ક્યાં હાથી નું 200 છે તમે વાત કરો છો એમ ને કાક વ્યાજ બી કયો તો લેતા જઈ એમ 50,000 માંથી 1 રૂપિયો ઓછો લેવાનો થાતો નથી હ તો પછી અમારે 50,000 માંથી 1 રૂપિયો દેવાનો થાતો નથી હ તો મારે કઈ ભેંસ દેવાની થતી નથી હ આ તો દીકા મે કીધું ને એટલે અહીંયા હું દે
આટો ખાધો નકર મે આવવાના નતા હા તો મે કે બોલ્યો સર આ તો ભાગ્યા હા તો જાવ લે હે તે મે જાવ તે મે કઈ રોકાવો ન છે હા તો ઉભા રહે લ્યો મમરા ભાઈ ઉતાવળ આલો હાલો મમરા ભાઈ કરો ગાડી વળતી વળતી ક્યાંથી કરે પેટ્રોલ પુરાવા જવાનું છે